નમસ્તે મિત્રો આજે આપણે ઈસુ સંઘ વિશે થોડીક વાતો કરીશું દુનિયાભરમાં ફેલાયેલા આ સંઘની સર્વોચ્ચ સંસ્થા જનરલ કોંગ્રેગેશન બીજી ઓક્ટરના દિવસ ઓક્ટોબરના દિવસે મળવાની છે આટલી મોટી સભા મળવાની હોય ત્યારે એને વિશે કંઈ જાણવાની ઇન્તેજારી સૌ કોઈને હોય એ ધ્યાનમાં રાખીને થોડીક વાત કરીશું ઈસુ સંઘના ચારસો ને છોત્તેર વર્ષ દરમિયાન માત્ર ને માત્ર પાંત્રીસ વખત આ પ્રકારની સામાન્ય સભા રાખવામાં આવી છે અને એમાં ત્રીસ સુપિરિયર જનરલની નિમણૂક કરવામાં આવી છે એનો અર્થ કે લગભગ બધા સુપીરિયર જનરલની નિમણૂક કરવા માટે જ ભેગા કરવામાં આવ્યા હતા એનો એક અર્થ એ પણ ખરો કે ઈસુ સંઘમાં સુપીરિયર જનરલની જે નિમણૂક થાય એ જીવન પર્યંતની હોય છે અને એમાં જીવન પર્યંતની નિમણૂક હોવાને લીધે આ પ્રકારની સામાન્ય સભા બોલાવવાની ખાસ જરૂર લાગતી નથી કોઈ વિશેષ કારણ હોય તો સામાન્ય સભા બોલાવી શકાય પણ ફાધર કોલવન બાખ અત્યારના સુપીરિયર જનરલની પહેલાના જે સુપીરિયર જનરલ હતા એમણે પોતે રાજીનામું આપ્યું અને નવા સુપીરિયર જનરલની નિમણૂંક કરવામાં આવી એ જ રીતે હાલના જે સુપીરિયર જનરલ છે નિકોલાસ એ પણ રાજીનામું આપવા માંગે છે હવે રાજીનામું આપવાની આપવાની આખી જે પરિસ્થિતિ છે પ્રક્રિયા છે એ પણ થોડી અટપટી છે વડા ધર્મગુરુની પરવાનગી મેળવ્યા બાદ આ સામાન્ય સભામાં એમણે પોતાનું રાજીનામું રજૂ કરવાનું રહે અને પછી એ સામાન્ય સભાએ સ્વીકારે તો પછી નવા સુપીરિયર જનરલની નિમણૂક થાય એને માટે આ સભા બીજી ઓક્ટોબરે શરૂ થશે આ સભા માટે જે કટ ઓફ ડેટ આપણે કહીએ અંગ્રેજીમાં એ પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદ હતી એ દિવસે જુદા જુદા પ્રાંતોમાં પ્રોવિન્સીસમાં ટોટલ સંખ્યા કેટલી હતી એને આધારે દરેક પ્રાંત કે પ્રોવિન્સમાંથી માણસોની નિમણૂક કરવામાં આવી રીતે જોઈએ તો આપણા ગુજરાતની વાત કે વન પોઈન્ટ ફિફ્ટી સેવન પરસેન્ટ સભ્યો હતા એટલે પ્રોવિન્શિયલની સાથે બીજા બે સભ્યો એમાં જવાના મારી સાથે ફાધર એમ આઈ રાજ અને ફાધર ફ્રાન્સિસ ગુન્ઝાલવીસ આ સભામાં હાજરી આપશે સમગ્ર રીતે જો વાત કરીએ તો આપણા ભારતની વાત કરીએ પણ એટલું નહીં તો સાઉથ એશિયા તરીકે લઈએ છીએ એટલે શ્રીલંકા બાંગ્લાદેશ પાકિસ્તાન નેપાલ ભૂતાન એ બધું પણ એમાં આવી જાય એ સમગ્ર પ્રદેશમાંથી છેતાલીસ ફોર્ટી સિક્સ સભ્યો જશે એટલે કે લગભગ બાવીસ ટકા સભ્યો આ સાઉથ એશિયાના હશે કુલ સભ્ય સંખ્યા છે બસો પંદર અને કુલ કુલ સભ્યોની સંખ્યા જોઈએ તો ત્રણ હજાર નવસો ને સભ્યો ભારતમાં હતા સાઉથ એશિયામાં હતા અને સમગ્ર વિશ્વમાં સોળ હજાર સભ્યો હતા એટલે કે ભારતમાં જોવા જઈએ કે સાઉથ એશિયામાં જોવા જઈએ તો સાડી ત્રેવીસ ટકા સભ્યો છે પંદરસો ને સૌથી પહેલી આ પ્રકારની સામાન્ય સભા મળી હતી ઈસુ સંઘના સ્થાપક એના પ્રથમ સુપીરિયર જનરલ સંત મૃત્યુ પછીના બે વર્ષે મળી હતી એમાં વીસ જ ઈસુ ઈસુસંઘીઓએ ભાગ લીધો હતો અને બાણું દિવસ જેટલો લાંબો સમય ચાલી હતી બે હજાર આઠ માં આ મી સામાન્ય આ સભા આ સભા ભેગી થાય એ પહેલા દરેકે દરેક પ્રાંતને કહેવામાં આવ્યું હતું કે તમે તમારી પ્રાંતિય સભા યોજો પ્રાંતિય સભામાં સભ્યોને ચૂંટણી કરવામાં આવી હતી એ ચૂંટાયેલા સભ્યોમાં ભેગા મળે એ સભ્યોને પ્રાંતનો કોઈ પણ સભ્ય પોતે કયા કયા મુદ્દા અગત્યના લાગે છે પોતાને એ મોકલી શકે એ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થાય અને જે મુદ્દાઓ સ્વીકારવામાં આવે એ બધા મુદ્દાઓ રોમ મોકલી આપવામાં આવે એ મોકલી આપેલા મુદ્દાઓ પર પછી ત્યાં છણાવટ થાય અને એમાંથી કયા કયા મુદ્દા આગળ લેવા એની ચર્ચા થાય એને માટે જુદી જુદી સમિતિઓની નિમણૂક થઈ હતી સૌથી પહેલી સમિતિ તો એને પ્રારંભિક સમિતિ કહે છે એ પ્રારંભિક સમિતિ ભેગી મળે અને એ સમિતિ આ બધી બાબતો પર ચર્ચા વિચારણા કરીને એમાંથી પસંદ કરે જુદી જુદા જે વિષયો મળ્યા છે એમાંથી મૂળ વિષયો પર પસંદગી કરે એ પછી આખી એક સંકલન સમિતિની નિમણૂક કરવામાં આવે કે જે સમગ્ર સામાન્ય સભાનું સંકલન કરે આ જે સમગ્ર સભાનું સંકલન કરે એ સભામાં જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે જો નવા સુપીરિયર જનરલની નિમણૂક કરવાની છે તો કયા પ્રકારના માણસ જોઈએ એ જો વિચાર કરવો હોય તો કયા પ્રકારની પરિસ્થિતિ છે એનો પહેલો વિચાર કરવો જોઈએ એટલે એક આખી પરિસ્થિતિ એક આખી સમિતિની નિમણૂક થઈ સંઘની પરિસ્થિતિ કઈ છે સાંપ્રત પરિસ્થિતિ શું છે એનું માપન કરીને એને વિશે વાત કરવા માટે આ સમિતિની સ્થાપના થઈ છે એટલે કે આ સમિતિ આપણને જણાવે કે કઈ કઈ દિશામાં કામ કરવાની જરૂર છે અત્યારની પરિસ્થિતિ શું છે હવે જે જુદી જુદી જગ્યાઓથી મુદ્દાઓને ધ્યાનમાં લેતા લાગ્યું કે બે મુખ્ય બાબતો પર ચર્ચા વિચારણા કરવાની જરૂર છે એક તો ઈસુ સંઘ એમાંનું સૌનું જીવન અને પ્રેષિત કાર્ય એટલે એક સમિતિ નિમણૂક કરવામાં આવી જે આના ઉપરનો મુસદ્દો તૈયાર કરે અને બીજી બાબત જો કાર્ય કરવું હોય તો એ પ્રેસિત કાર્ય કરવા માટે સંઘનું સંચાલન બહુ મહત્વનું થઈ પડે એટલે નવીનીકૃત કાર્યની સમિતિ એ બીજી સમિતિની નિમણૂક કરવામાં આવી આ બંને સમિતિઓનું કામ જે જુદા જુદા મુસદ્દા આવ્યા છે એ બધાને ધ્યાનમાં રાખીને એક ખરડો તૈયાર કરવાનો બે ખરડા તૈયાર કરવાના આના ઉપરાંત એક જુદી સમિતિ પણ નિમવામાં આવી અને કાનૂની સમિતિ કહી શકીએ ધર્મસભાના કાયદા કાનૂનોને અનુરૂપ રહીને કામ થઈ રહ્યું છે કે નહીં એની તકેદારી રાખવાની એમની જવાબદારી અને બીજી એક સમિતિ છે સંઘસૂચિત જે મુસદ્દા આવે એ મુસદ્દા પર ચર્ચા વિચારણા કરીને એ રજૂ કરવા કે ન કરવા એની તૈયારી કરતી સમિતિ આ બધી સમિતિઓએ પોતાનું કામ લગભગ પૂરું કર્યું છે મુસદ્દા તૈયાર થયા છે એ દરેક સભ્ય પર મોકલી આપવામાં આવ્યા છે અને એના પર હવે ચર્ચા વિચારણા થશે પણ એ ચર્ચા વિચારણા થાય એ પહેલા સંઘની પરિસ્થિતિ શું છે એના પર ચર્ચા વિચારણા કર્યા બાદ સુપીરિયર જનરલ એમનું રાજીનામું આપે અને રાજીનામું આપ્યા પછી જો એ સ્વીકારાય તો નવા સુપીરિયર જનરલની નિમણૂક કરવામાં આવે એને માટે ઘણા બધા દિવસો ગાળવામાં આવશે અને આ જે નિમણૂકની પ્રક્રિયા છે એ પ્રક્રિયા પ્રાર્થનામય વાતાવરણમાં કરવામાં આવે પ્રાર્થનામય વાતાવરણમાં એટલા માટે કરવામાં આવે છે કે આખરે તો આ નિમણૂક પવિત્ર આત્મા કરે છે એ માન્યતા છે એટલે બધાના મંતવ્યો લીધા પછી પ્રાર્થનામાં ઊંડા ઉતર્યા પછી જે પણ નિર્ણય થાય એ પવિત્ર આત્માનો અને સમગ્ર સંઘનો નિર્ણય છે એ રીતે રાખવામાં આવશે સમગ્ર દુનિયાની વાત કરીએ તો એમાં આખી દુનિયામાં જે ઈસુ સંઘ ફેલાયેલો છે એને છ મોટા વિભાગોમાં વેચી દેવામાં આવ્યો છે એક છે એશિયા પેસેફિકનો વિભાગ એમાં લગભગ થી ત્રેવીસ સભ્યો આવશે દસ પોઈન્ટ સિત્તેર ટકા જેટલા યુરોપ ખાસો મોટો આખો ખંડ છે એમાંથી અઠ્ઠાવન સભ્યો આવશે લગભગ ટકા જેટલા સાઉથ એશિયા જેના આપણે સભ્યો છે એમાંથી સભ્યો આવશે એ લગભગ બાવીસ ટકા જેટલા હશે કેનેડા અને યુએસમાંથી તેત્રીસ જેટલા સભ્યો આવશે પંદર પોઈન્ટ પાંચ ટકા પંદર પોઈન્ટ પાંત્રીસ ટકા જેવું કહી શકીએ આફ્રિકા અને મેડેગાસકરમાંથી એકવીસ સભ્યો આવશે લગભગ દસ ટકા જેટલા અને લેટિન અમેરિકામાંથી ચોત્રીસ સભ્યો આવશે પંદર પોઈન્ટ એસી ટકા જેટલા સભ્યો આવશે સમગ્ર રીતે જોઈએ તો ગુજરાતનું સ્થાન કર્યું છે ચોર્યાસી પ્રાંતો છે એમાંથી બાવીસમો નંબર આપણો છે બસો છાસઠ સંખ્યા છે અગાઉ કહ્યું હતું તેમ અને આ બધા ભેગા મળીને ત્યાં નિર્ણયો કરશે આટલી મોટી સંખ્યા ભેગી થતી હોય ત્યારે એમાં જરૂર પડે જુદા જુદા ઓફિશિયલ્સની એ રીતે જોઈએ જોઈએ તો આપણા ગુજરાતમાંથી ફાધર રોલ્ફીની નિમણૂક કરવામાં આવે છે ટ્રાન્સલેટર તરીકે જુદી જુદી ભાષાઓમાં વાત થાય ત્યારે ટ્રાન્સલેટર્સની જરૂર પડે અનુવાદકોની જરૂર પડે એ અનુવાદ કરશે સમગ્ર સભા કેટલો સમય ચાલશે કોઈને ખબર નથી એ નક્કી ન કરી શકાય બધી નિમણૂકો થઈ જાય જે મુસદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવાની છે એ પૂરું થાય એ પછી જ સમગ્ર સભા પૂરી કરી શકાય અને એટલે ક્યારે પૂરી થશે કોઈ ન કહી શકે પણ આટલું બધું કામ સભાશ શરૂ થાય પહેલાં કરવામાં આવ્યું છે એટલે મને લાગે છે કે પાંચથી છ અઠવાડિયામાં કામ પૂરું થવું જોઈએ અને એ પછી નવી ટીમ કહો તો ટીમ નવા સભ્યો આ સમગ્ર સંઘનું સંચાલન સંભાળશે અને એ સંચાલન પછી આગળ લઈ જવાની જવાબદારી દરેકે દરેક પ્રોવિન્સિયલને સોંપવામાં આવશે અને પ્રોવિન્સિયલ દ્વારા દરેકે દરેક પ્રોવિન્સમાં કામ થશે અને પરમેશ્વરની ઈચ્છાથી સંઘ આગળને આગળ ધપતો રહેશે જે ઘણા મુદ્દા આપણી પાસે રજૂ થવાના એમાં મેં જે મુખ્ય વાત કરી બે મુખ્ય મુદ્દાઓ તો આવવાના છે કે ઈસુ સંઘનું જીવન અને પ્રેશિતિક કાર્ય હવે પ્રેશિતિક કાર્યની વાત કરીએ છીએ ત્યારે જે મુખ્ય મોટા મુદ્દા આવે છે એ જે રીતે આખી દુનિયામાં લોકોને ઉછાળા ભરવા પડે છે રેફ્યુજીઝનો પ્રશ્ન ઊભો થયો છે માઇગ્રેશનના સવાલો ઊભા થયા છે તો આ પરિસ્થિતિમાં ફંડામેન્ટલિઝમના સવાલો ઊભા થયા છે આ બધી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે કામ કરવું જોઈએ સમગ્ર દુનિયાને ઈશ્વરની પ્રજા તરીકે એક રાખવા માટે સમગ્ર દુનિયામાં ઈશ્વરના સંતાનો તરીકે આગળ લઈ જવા માટે શું કરવું જોઈએ એની અહીંયા ચર્ચા વિચારણા થશે અને એ ચર્ચા વિચારણા કરતી વખતે ધ્યાનમાં એ પણ રાખવામાં આવશે કે આપણું સંચલન જે છે એ એવું હોવું જોઈએ કે બહુ સરળતાથી કામ થઈ શકે અને એ રીતે જોતા જુદી જુદી સમિતિઓની તો નિમણૂક થશે જ પણ જો સમિતિઓ વધુ પડતી હશે તો એમાં ઓછે કરવામાં આવશે અને સમગ્ર રીતે સાથે મળીને ઊંડાણથી કામ થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તો આ થોડા મુદ્દા છે એના પર વિશેષ ધ્યાન આપવામાં આવશે ઈસુ સંઘ વધુને વધુ માનતો થયો છે કે આપણે એકલા નથી અને એકલા કામ ન કરી શકીએ આપણે સૌની સાથે મળીને કામ કરવાનું છે અને સૌની સાથે મળીને કામ કરવાનું હોય તો આપણા જે ધ્યેયો છે એ ધ્યેયને બીજા સુધી પહોંચતા કરવા જોઈએ અને એટલે અત્યારથી જે શરૂઆત થઈ ગઈ છે અને જે કાંઈ ખરડાઓ વગેરે બહાર આવે છે એમાંને જો જાણવા જોગ બધી બાબતો જાહેર કરવામાં આવી રહી છે અને એટલી હદે પણ કામ થઈ રહ્યું છે કે આપણે કેવી રીતે આપણી આ સર્વોચ્ચ સભામાં પણ આપણી સાથે કામ કરનારા આપણા કોલાબોરેટર્સને પણ એમાં સંમેલિત કરી શકીએ એ અંગેની ચર્ચા વિચારણા પણ આ વખતે થશે જેથી ભવિષ્યમાં જ્યારે મળીએ ત્યારે માત્ર ઈસુ સંઘીઓ જ નહીં પણ અન્ય લોકો પણ એમાં સામેલ થઈ શકે એ પ્રકારની ચર્ચા વિચારણા પણ આ વખતે કરવામાં આવશે દીકરી જે તૈયાર કરવામાં આવશે એમાં તો જે દીકરીને અનુરૂપ ભાષા હોય એ એ જ ભાષા વાપરવામાં પછી એને જ્યારે બીજા સુધી પહોંચતી કરવામાં આવે ત્યારે દરેક જગ્યાએ એ જગ્યાની પરિ પરિસ્થિતિને અનુરૂપ રહીને એ પહોંચ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આપણે માઇગ્રેશનની વાત કરી એ જ રીતે ઇકોલોજીનો મુદ્દો પણ આવેલો છે એટલે ડિક્રીઝમાં જ્યારે આપણે ચર્ચા વિચારણા થયા ત્યારે ઇકોલોજી મુજબ અગાઉ પણ આવેલો છે આ વખતે પણ થઈ રહ્યો છે ગઈ વખતમાં તો ખાસી બધી ઊંડાણથી એની ચર્ચા થઈ હતી એટલે અત્યારના જે સળગતા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો લેવામાં આવ્યા છે માત્ર સંઘના આંતરિક પ્રશ્નો નહીં પણ દુનિયાની સાંપ્રત પરિસ્થિતિમાં અને એમાં પોપ ફ્રાન્સિસનો ફાળો ઘણો મોટો છે એમણે જે દિશા સૂચન કર્યું છે દિશામાં જઈ રહ્યા છે એ દિશામાં આપણે પણ સાથે મળીને કામ કરવું છે એટલે આ બધા જે સળગતા પ્રશ્નો છે એ પ્રશ્નો પણ ચર્ચા વિચારણા થશે અને આપણે એ દિશામાં કઈ રીતે શું કામ કરી શકીએ એ દિશામાં પણ ચર્ચા વિચારણા થશે ફાધર જનરલને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તમારા રાજીનામાનો અસ્વીકાર થાય તો શું કરશો તો કે હું મારે માટે બીજા એક વિકાસ જનરલની માગણી કરીશ કેમ કે મારી ઉંમરને ધ્યાનમાં લેતા અને તબિયતને ધ્યાનમાં લેતા હું કામ કરી શકું એમ નથી અને એટલે આવું જો થાય તો એમને બીજા એક વેકર જનરલની પણ નિમણૂક કરવી પડે જે એમને બદલે એમની સાથે મળીને કામ કરે આ પરિસ્થિતિ સર્જાય પણ એ પરિસ્થિતિ સર્જાવાની શક્યતા ઘણી ઓછી છે એનું કારણ છે કે એમણે ઘણા બધાની સલાહ સૂચન લઈને આ પગલું ભરવાનું નક્કી કર્યું છે એટલે કે એમને કેટલા એમ એમને એ જો રાજીનામું આપે તો કેટલા એમને એમના રાજીનામાનો સ્વીકાર કરશે એ વિશે એમણે અછડતી માહિતી માગી લીધેલી છે અને એ માહિતી મળ્યા પછી જ આ પગલું ભર્યું છે એની પાછળ બીજું પણ એક કારણ છે કે તમે મોટે ઉપાડે આટલી મોટી સભા ભરો અને આટલો બધો ખર્ચો કરો અને અંતે જો એમ જ થવાનું હોય કે ના તમારું રાજીનામું નથી સ્વીકારાતું તો આ બધો ખર્ચો કર્યો નકામો જાય અને એ ધ્યાનમાં લઈને આ પ્રકારની વ્યવસ્થા અગાઉથી કરેલી છે આમ તો મોટાભાગના લોકો અંગ્રેજી જાણે છે હાજર થયા પછી ત્યાં જે ઓરિયન્ટેશન પ્રોગ્રામ આખ્યા છે એમાં ના મોટાભાગના અંગ્રેજીમાં છે એટલે મુખ્ય ભાષા આમ જોવા જઈએ મોટાભાગના લોકો વાપરશે અંગ્રેજી વાપરશે અને બીજી ભાષા સ્પેનિશ વપરાશે આ બે ભાષાઓ મુખ્ય વપરાય છે અનુવાદો પણ મોટે ભાગે એ બે ભાષાઓમાં જ કરવામાં આવશે પર્યાવરણની વાત કરી આ મિટિંગ એ પેપરલેસ મિટિંગ કરવા તરફનું પ્રયાણ છે એટલે દરેક વ્યક્તિને એક ટૅબલેટ આપવામાં આવશે બધા જ ખરડાઓ બધી જ બાબતો ટેબ્લેટ દ્વારા આપવામાં આવશે અને તમારે જે ચર્ચા વિચારણા કરવાની છે એ પણ ટેબ્લેટ દ્વારા તમે કરી શકશો એટલે મોડર્ન મીન્સ ઓફ કોમ્યુનિકેશનનો પૂરેપૂરો ઉપયોગ થશે અને પેપર બને ત્યાં સુધી ટાળવામાં આવશે આપશું આમાં કેવી રીતે મદદરૂપ થઈ શકો ઘણો મોટો ફાળો આપી શકો અમારા સૌને માટે પ્રાર્થના કરીને